વર્ષો પહેલાં આપણા ગુજરાતમાં એક જર્નીની શરૂઆત થઈ હતી ખેલ મહાકુંભ અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા પીએમ છે પણ એ જ્યારે ગુજરાતના સીએમ હતા ને ત્યારે એમણે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી એ કન્વર્ટ થયું ખેલો ઇન્ડિયામાં અને હવે એમનું વિઝન છે કે આપણે ત્યાં અમદાવાદમાં બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક થાય બે હજાર સુડતાલીસમાં ઓલિમ્પિકમાં ઇન્ડિયા ગોલ્ડ મેડલ ટેલીમાં નંબર વન પર હોય આ વિઝન સાથે શરૂઆત થઈ ગઈ છે છે મારું નામ આરજે દેવાંગ અને અત્યારે હું છું જે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ એવી સૌથી મોટી વિશ્વની ટેલેન્ટ હંટ થઈ રહી છે કે આગળ જતા ખેલાડીઓને હેલ્પ કરે તો હું તો દેવાંગ અત્યારે અહીંયા છું જ મારી સાથે ખાસ મહેમાન મનન દવે સાહેબ પણ જોડાયા છે સાહેબ આજે કેવું લાગ્યું કે એક વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સને લઈને ટેલેન્ટ રિસર્ચ પ્રોગ્રામ અમદાવાદમાં થતો હોય કે મજા પડે ખરેખર મને એટલું ઘણો આનંદ થયો ને જોઈએ કે તેત્રીસ રાજ્યોમાંથી અલગ અલગ પાંચ હજાર થી વધારે જેટલા એથલેટ અહીંયા આવ્યા છે અને હું જોઉં સવારથી બધા અલગ અલગ જે હર્ડલ રેસ છે રેસ છે લોંગ જમ્પ છે અને એટલું સરસ એટલું આપણને એમ લાગે કે આ લેવલ આ લોકો આટલું સરસ કરે છે તો આગળ જ્યારે આ લોકોનું ગ્રૂમ કરવામાં આવશે અને આ લોકો નેક્સ્ટ નેશનલ લેવલ જશે ઇન્ટરનેશનલ લેવલ ત્યારે કેટલું અલગ જ લેવલનું પ્રાઉડ ફીલ થશે આપણને અને હૈદરાબાદ હોય પંજાબ હોય આપણા પોતાના ગુજરાતના પણ ખેલાડીઓને આપણે આટલા બધા ખેલાડીઓને મળે દરેક ખેલાડી એક જ વાત કરે છે કે અમને હું એ લોકોને એક સવાલ પૂછું કે તમને લાગે છે કે આ જે ઇવેન્ટ થઈ રહી છે એના કારણે આગળ જતાં તમને તમારા કરિયરમાં હેલ્પ થશે વિચાર્યા વગર એમનો જવાબ હોય કે હા ચોક્કસ અમને આ ઇવેન્ટ થાય છે એના કારણે મને એનું કેમ કે આ જે નિર્જેમ છે જે વિઝન પ્રોવાઈડ કરે છે બહુ જ સરસ પ્રોવાઈડ કરે છે પ્લસ બધાને ખબર છે કે નીરજ ચોપડા આપણા જે વન વન એન્ડ ઓનલી ગોલ્ડ મેડલિસ્ટ ઓલિમ્પિકના એ બે હજાર બારની બેચમાં હતું નિર્જેમની તો એ લોકોને પણ એક કહેલો કે જુસ્સો મળે છે કે આપણે પણ આગળ જઈશું આમાં અને આપણે આમાં આગળ જઈને કામ કરીશું અને ગોલ્ડ મેડલ લાવીશું અને અત્યારે તૈયારીઓ ચાલે છે જેમ કે એમણે લોંગ જમ્પ ઇવેન્ટ જોઈ મેં હર્ડલ રેસ જોઈએ હંડ્રેડ મીટર રેસ જોઈએ અને બાળકો જે પ્રમાણે કુદા કુદ કરે છે મને એવું થાય છે કે કાશ પહેલેથી અત્યારે મને જોઈને તમને મનનભાઈ એવો વિચાર આવ્યો કે મને એવું લાગે છે કે કાશ સ્પોર્ટ્સમાં વધારે કંઈક રસ લીધો હોત મને તો ચોપડી પકડાવી દીધી હતી કે હું બહાર રમવા જતો હતો પણ ભણવાને પહેલાં પ્રાયોરિટી આપી જે પણ અગત્યનું છે એ ચર્ચા પછી કરશું પણ તમને લાગે કે આપણે સ્પોર્ટ્સમાં ક્યાંક કરી શક્યા હોત જો આવી ઇવેન્ટ થતી હોત તો મેં ખાલી ક્રિકેટને જ મહત્વ આપ્યું અને એવી ઘણી ક્રિકેટને જ મહત્વ આપ્યું બીજી કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીને મહત્વ જ ના આપ્યું પહેલા આપ્યું હોત તો ખરેખર આપણે એમ થાત કે પણ વાંધો નહીં જે જે બરાબર છે સ્કૂલમાં ગયા સ્પોર્ટ્સ ઇવેન્ટમાં સ્કૂલમાંથી પાર્ટિસિપેટ મેં પણ બહુ કર્યું છે પણ પછી એટલા પૂરતું જ રહ્યું છે ક્યારે આગળ વિચાર્યું ન હતું પણ જો આ ઇવેન્ટ આવી થતી રહેશે ને જે આપણું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત કરે છે ઇન્ડિયા કરે છે આવી ઇવેન્ટ થતી રહેશે તો મને એવું લાગે છે કે બાળકોને મદદ થશે પાંચ હજારથી પણ વધારે જુનિયર એથલીટ અહીંયા અમદાવાદમાં આવ્યા છે

સ્પોર્ટ્સમાં વધારે આગળ વધી રહ્યો છે એમનો ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે કે ના સ્પોર્ટ્સમાં પણ આગળ વધવું છે તો નીરજ ચોપરા હોય હિમા દાસ હોય આ બધા ખેલાડીઓ આપણને હું તો બેડમિન્ટનમાં આપણને પીવી સિંધુ લક્ષ્ય સેન આ બધા જ મળતા રહેશે આ પ્રકારની ઇવેન્ટ થશે તો એથ્લેટિક્સ મીટ સો હું ફીવરથી થી આરજે દેવાંગ અને મનન દવે સાહેબ તમારી સાથે આ સ્પોર્ટ્સ સંવાદ કરી રહ્યા હતા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ